નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અમદાવાદમાં એમસીની ટાંકી ઉતારતા સમયે મકાન પર પડી ટાંકી. ડ્રાઇવિંગ સિનેમા નજીક બન્યો બનાવ. સ્ટર્લિંગ સિનેમા નજીકના સમસેટ રો હાઉસની ઘટના. મુખ્યમંત્રી રૂપાણીનું મહત્વનું નિવેદન. કહ્યું ટેસ્ટ અને વન ડે નહીં પરંતુ 2020. રમેશ ગાહેડના કાર્યક્રમમાં મુખ્યમંત્રી બોલ્યા, જે પણ થાય તે માટે તૈયાર. ચેકપોસ્ટ પર ગેરરીતિની કરી કબૂલાત. નાયબ મુખ્યમંત્રીએ કરી કબૂલાત. નાગરિકોની સુવિધા માટે બંધ કરાઈ ચેકપોસ્ટ. પૂનમચંદે તીડ અંગે આપ્યું નિવેદન. બે દિવસમાં તીડનો ત્રાસ ઓછો થશે. દવા છાંટવા માટે ડ્રોનની કેપેસિટી અપર્યાપ્ત. કહ્યું કે 30% સુધીના તીડનો નાશ. બનાસકાંઠામાં તીડ આક્રમણ મામલે મુખ્યમંત્રીને રજૂઆત. જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઘાડિયાએ મુખ્યમંત્રીને લેખિતમાં કરી રજૂઆત. નુકસાન થયેલ ખેડૂતોને ત્વરિત સહાય ચૂકવવા રજૂઆત. બનાસકાંઠામાં કૃષિમંત્રીએ તીડ અસરગ્રસ્તોની લીધી મુલાકાત. થરાદના અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત. બાળકી પર દુષ્કર્મના મામલે આરોપીને ફાંસીની સજા. યથાવત આરોપીએ 3 વર્ષની બાળકી પર ગુજાર્યો હતો દુષ્કર્મ. હાઈકોર્ટે અરજી ફગાવી સજા યથાવત રાખી. અમદાવાદમાં એમએસ સ્કૂલનું પરીક્ષા કેન્દ્ર રદ કરાયું. એમએસના બદલે મણિનગરની બેસ્ટ સ્કૂલમાં લેવાશે પરીક્ષા. બિન સચિવાલયની પરીક્ષા પેપર આજ સ્કૂલમાંથી ફૂટ્યું હતું. ગોંડલના રમીકાંડના મામલે શિક્ષાત્મક કાર્યવાહીના બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આરોપનામું કર્યું રજૂ. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી ઉત્તર વહી મૂકી જતા રહ્યાનું જણાવી રમીકાંડને દબાવી રાખનારને થશે સજા. સુરત મનપાની હદના વિસ્તરણના મામલે સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય. 18 ગામ, 2 પાલિકાનો મનપામાં સમાવેશ. સાંજે સામાન્ય સભામાં દરખાસ્ત મંજૂર કરાશે. રેલવેમાં હેલ્પલાઇન નંબર 139 ઉપર કોલ કરવાના 1 જ મિનિટમાં 5 રૂપિયા વસૂલાશે. બિનજરૂરી બોગસ કોલ રોકવા લેવાયો નિર્ણય. 1 જાન્યુઆરીથી અમલ. રાજકોટ મગફળીકાંડમાં પોલીસના હવાત્યા. મધ્યપ્રદેશ ગયેલી પોલીસ ખાલી હાથ પરત આવી. 3 દિવસની પોલીસની શોધખોળ ગઈ બેકાર. ગાંધીનગરમાં પશુ નિરીક્ષકો ઉતર્યા ધરણા પર. ગ્રેડ પેમાં સુધારો અને અનેક પડતર માંગણીઓને લઈ ધરણા. તીડના નિયંત્રણ માટે મોટું ઓપરેશન. 19 ટીમો કરી રહી છે દવાનો છંટકાવ. દવાના છંટકાવથી તીડના નિયંત્રણનો પ્રયાસ કરવામાં આવ્યો. અસરગ્રસ્ત વિસ્તારમાં ઓપરેશન. બનાસકાંઠામાં તીડ પર હવે આકાશમાંથી આક્રમણ. તીડનો નાશ કરવા ડ્રોનનો ઉપયોગ. ડ્રોનમાં 10 લીટર દવા ભરી કરાયો છંટકાવ. તીડના ઉપદ્રવ મામલે રાજસ્થાન સરકાર જવાબદાર હોવાનું કૃષિ મંત્રી આરસી ફળદુનું નિવેદન. રાજસ્થાનમાં તીડની દવાનો છંટકાવ ન થતા ગુજરાત તરફ આવ્યા તીડ. અધિકારીઓને 100 ટ્રેક્ટર લઈ દવા છંટકાવ કરવાનો આદેશ. બનાસકાંઠામાં તીડનો આતંક. કૃષિ વિભાગની ટીમે રાડકા ગામ આસપાસ કરી દવા છંટકાવની કામગીરી. સર્વે બાદ સહાયની થશે જાહેરાત. તીડ કંટ્રોલમાં તે 27 ટીમની કરાઈ રચના. સાબરકાંઠાના પોશીનામાં તીડનો આતંક. એમએલએ અશ્વિન કોટવાલે સીએમને લખ્યો પત્ર. કોટવાલે પત્રમાં રજૂઆત કરી 10 ગામોમાં તીડથી ભારે નુકસાન. ખેડૂતોને રાહત પેકેજની માંગ. ધોરાજીમાં કમોસમી વરસાદના કારણે કપાસનો પાક નિષ્ફળ. 7 વીઘા જમીનમાં વાવેલ કપાસમાં ગુલાબી ઈયળ આવી જતા પાક નિષ્ફળ. પાકમાં ઈયળના પગલે ઊભો પાક સળગાવ્યો. બનાસકાંઠા થરાદના 15થી વધુ ગામોમાં તીડનો પ્રકોપ. ટ્રેક્ટર જીપ વડે દવાનો છંટકાવ. 18 વાહનો સાથે દવાનો છંટકાવ. તીડ કંટ્રોલ ટીમના ઉચ્ચ અધિકારી હાજર. મહેસાણાના ખેડૂતો માટે રાહતના સમાચાર. સતલાસણામાં મોટાભાગના ગામોમાં તીડનો આતંક ટળ્યો. પવન બદલાતા હાલ તીડ સાબરકાંઠા તરફ વળ્યા. કચ્છમાં તીડનો ખતરો. રાપરના રણ વિસ્તાર લાકડાવાડમાં દેખા તીડ. તીડના આવવાથી ખેડૂતોમાં ચિંતા. ખાવડા સરહદ પર દેખાયેલ તીડનો કચ્છ પર હાલ કોઈ ખતરો નહીં. પવનની દિશા બદલાશે તો કચ્છ પર તીડનું સંકટ. ભુજના તીડ નિયંત્રણ અધિકારીએ જણાવ્યું. લાકડાવાડમાં દેખાયેલ તીડ રણ તીડ નથી. ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ તીડનો આતંક. તીડના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન. ખેડૂતોએ ઢોલ વગાડી તીડ ભગાવ્યા. રાજસ્થાન સરકાર પાસે માંગી મદદ.
બનાસકાંઠામાં તીડના આતંક યથાવત તીડ ઉડાડવા થાળી વગાડવાનું મશીન બનાવ્યું સોલાર પ્લેટ સાથે મશીન મુકાયું ધારાસભ્ય અશ્વિન કોટવાલે તેમના મત વિસ્તાર પોશીનાના દંતરાલ કાળી ફળો કાળી દેવી ગણવા ગંચાલી દેવલાડામાં જઈ અને ઢોલ વગાડ્યા સ્થાનિકો સાથે ઢોલ વગાડી તીડ ભગાડવાની કામગીરી હાથ ધરી રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો નોંધાયો તેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો સિંગતેલના ડબ્બાનો ભાવ 1960 ચીનમાં નિકાસના કારણે ભાવ વધારો કેશોદ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોએ કર્યો ચક્કાજામ માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી બંધને લઈ અને મુખ્ય હાઈવે પર ચક્કાજામ ખેડૂતો એકઠા થઈ અને ખરીદી ન શરૂ થાય ત્યાં સુધી રોડ બ્લોક કરવાની આપી હતી ચીમકી સુરતમાં જાહેરમાં બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ 300 લોકોના ટોળાએ ઢોલ નગાડા અને આતિશબાજી કરી જમ્બો કેક પણ કાપી ન્યૂઝ 18 ગુજરાતીના સમાચારની અસર બોગસ ટિકિટના ખુલાસા બાદ તંત્ર આવ્યું હરકતમાં 12 નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરાયા એજન્ટો પાસે ટિકિટો ન ખરીદવા અપીલ રાજકોટમાં ભૂગર્ભ ગટરની લાઇનમાં ભંગાણ ભંગાણના કારણે રોડ રસ્તા અને ઘરોમાં ઘૂસ્યા પાણી રેલનગરમાં ગટરના પાણીથી લોકોને ભારે હાલાકી ગીરગઢાના જંગલ નજીક આવેલા બાબરિયા ગામમાં સિંહોના ધામમાં મધરાત્રે બાબરિયા ગામમાં 2 સિંહોએ કર્યું મારણ બાપા સીતારામની મઢુલી પાસે 2 સિંહોએ કર્યું પશુનું મારણ છોટાઉદેપુરના જામલા પાસે 2 ટ્રકની સામસામે ટક્કર અકસ્માતમાં શ્રમજીવીનું ઘટનાસ્થળે મોત અન્ય 1 મજૂર ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તને 108 દ્વારા છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખસેડાયો જામનગરમાં કાર પલટી મારતા 4 લોકોના મોત જામનગર દ્રોલ હાઈવે પરની ઘટના કારમાં સવાર 5 લોકો પૈકી 4ના મોત અન્ય 1 ગંભીર અમદાવાદમાં 29 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મની ઘટના નોકરી સ્થાને બોસે દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ આરોપીએ વીડિયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અમદાવાદમાં ફરી ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો દરિયાપુરમાં મોબાઈલ ફોનની મારફતે આપ્યો તલાક 30 વર્ષીય પરિણીતાએ દરિયાપુર પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ અમદાવાદમાં ડોક્ટર અપહરણ કેસમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ વીડિયો ઉતારનારની તપાસ માટે બનાવી ટીમ તબીબોની સુરક્ષાને લઈ કરશે રજૂઆત વડોદરાના આજવા રોડ પર પાણીમાં ડૂબવાથી બાળકનું મોત આવાસ યોજના માટે કરેલા ખાડામાં ડૂબતા બાળકનું મોત વિધવા માતાએ બાળક ગુમાવતા ગમગીની છવાઈ બોટાદના રાણપુર પાસે બંધ કારમાં અચાનક લાગી આગ કારમાં અચાનક આગ લાગતા કાર સંપૂર્ણ બળીને ખાખ ઘટનાની જાણ થતાં લોકોએ આગ બુઝાવવાનો કર્યો પ્રયાસ સદનસીબે કોઈ જાનહાનિ નહીં અમદાવાદમાં કારખાનાનો માલિક ફસાયો વ્યાજના વિષચક્રમાં 7 વ્યાજખોર વારંવાર ઉઘરાણી કરી અને ત્રાસ આપતા વેપારીએ નોંધાવી નિકોલમાં ફરિયાદ નિકોલ પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી સાબરકાંઠાના હિંમતનગર કૃષ્ણા સુઝમાં ફાયરિંગની મામલે 3 આરોપી ઝડપાયા 3 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર હતા આરોપી પોલીસની 15 જેટલી ટીમો ઝડપ્યા આરોપી ગુજરાતમાં ભૂકંપના 2 આંચકા નવસારી કચ્છમાં 8 નવસારીમાં 3 રાપરમાં 2.2નો આંચકો નવસારીથી 40 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ રાજકોટ મનપા જનરલ બોર્ડનો મુદ્દો ગાંધીનગર સુધી ગાજ્યો જોઈન્ટ સેક્રેટરીએ મનપા કમિશનર પાસે જવાબ માંગ્યો રાજકોટમાં ગત 18ના જનરલ બોર્ડમાં જીપીએમસી એક્ટનો ભંગના મામલે મેયર વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો છતાં કોઈ કાર્યવાહી નહીં અરવલ્લીના મોડાસામાં સીએએ એનઆરસીનો કરાયો વિરોધ મોડાસામાં વિરોધના વચ્ચે બંધનું એલાન શહેરના મુસ્લિમ વિસ્તારમાં સજ્જડ બંધ પેપર લીક મામલે નવો ખુલાસો લખવિંદરે 3 લોકોને મોકલ્યું હતું પેપર એમએસ સ્કૂલના અન્ય કર્મચારીઓને પણ થશે તપાસ તમામ આરોપીના મોબાઈલ ફોનથી થશે તપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 150 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 28 તારીખે હોસ્પિટલનું કરશે લોકાર્પણ વડોદરામાં વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો બસ સમયસર ન આવતા કીર્તિસ્તંભ ખાતે કર્યો હોબાળો બસને અંદાજે 2 કલાક રોકી
જીટીયુએ કોલેજોને સળંગ 5 વર્ષના જોડાણ માટે કડક નિયમ જાહેર કર્યા. કોલેજ 10 વર્ષથી ચાલતી હતી 40% પ્લસમેન્ટ. કાયમી પ્રિન્સિપાલ કાઉન્સિલના નિયમ પ્રમાણે સ્ટુડન્ટ ટીચર્સ રેશિયો હોવો જરૂરી. સિંગતેલના ભાવમાં ભડકો. મહિના ડબ્બામાં 240 રૂપિયાનો ઉછાળો. અમદાવાદમાં સિંગતેલનો ભાવ 2000ની સપાટીએ. નવા વર્ષની ઉજવણી માટે બેંકોકનું એરફેર 2.5 ગણું થયું અને જ્યારે ગોવા જવાના ભાડામાં પણ વધારો. પ્રવાસીઓમાં થાઇલેન્ડ, ગોવા, જેસલમેર, ઉદયપુર, કોચી હોટ ફેવરિટ. ડોગાર્ડનમાં સવાર કરતા સાંજે બમણો પાર્કિંગ ચાર્જ. ટુ વ્હીલર માટે સવારે 10 રૂપિયા, સાંજે 20 રૂપિયા, જ્યારે કે સવારે 5 થી 8:30 સુધી કોઈ ચાર્જ નહીં. ભાડજ હરે કૃષ્ણ મંદિરમાં 31મીએ રાત્રે 12 વાગે મહાઆરતી કરવામાં આવશે. મંદિરમાં ભક્તો ઇન્ટરવ્યુ વિથ ઇન્દ્ર નાટક કરશે પ્રસ્તુત. આગામી વર્ષે આવકારવા માટે 12 વાગે થશે આરતી. 2020માં ગુજકેટની પરીક્ષા 31 માર્ચે સવારે 10 થી 4 વાગે યોજાશે. આ વર્ષે ગુજકેટની પરીક્ષા એનસીઈઆરટી પ્રમાણે લેવાશે. સુરતના પૂર્વ સીપીએ નોંધાવી ફરિયાદ. ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ. એકાઉન્ટ હેક કરી અને 4,899 રૂપિયા ઉપાડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ. છોટાઉદેપુર અલીરાજપુર રોડ ઉપર લેહવાટ પાસે ગંફાર અકસ્માત. પિતા સાથે વાહનની રાહ જોતા રોડ પાસે ઉભેલા 8 વર્ષના બાળક ઉપર ટ્રકના પૈડા ફરી વળ્યા. સ્થાનિકોએ ટ્રક ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો. વડોદરાના બાદરામાં મયુર ડાયકેમ કંપની કેમિકલયુક્ત પાણી ગેરકાયદેસર રીતે કેનાલમાં છોડી પ્રદૂષણ ફેલાવવાનો પર્દાફાશ. વડોદરા ગ્રામ્ય એસઓજીએ કર્યો પર્દાફાશ. મયુર ડાયકેમ કંપનીની વિરુદ્ધ વડોદરા ગ્રામ્ય એસઓજીએ કરી કાર્યવાહી. રાજ્યમાં ઠંડીનો ચમકારો. રાજ્યમાં નલિયા 5.2 ડિગ્રી સાથે ઠંડુ. નલિયામાં 2 દિવસ કોલ્ડ વેવ. લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીમાં થશે વધારો. રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ 1 દર્દીનું મોત. કોઠારીયા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય યુવાનનું મોત. 22 તારીખે ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ. પેપરલીક મામલે ભાજપ કોંગ્રેસ સામે. કોંગ્રેસના આક્ષેપોને એમપી કિરીટ સોલંકીએ નકાર્યા. મનીષ દોશીએ પકડાયેલા આરોપી ભાજપનો સભ્ય હોવાનો કર્યો દાવો. બિન સચિવાલય પેપરકાંડ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર કર્યા પ્રહાર. મનીષ દોશીએ કહ્યું સરકાર ગભરાઈ રહી છે, કોંગ્રેસને ટાર્ગેટ કરી રહી છે. પેપરકાંડનો પ્રથમ આરોપી અબ્દુલ ફારૂક કુરેશી ભાજપનો સભ્ય. પેપરલીકમાં ભાજપ કનેક્શનના કોંગ્રેસે કર્યા આક્ષેપ. કોંગ્રેસના આક્ષેપ પર ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ કહ્યું ગુનેગારોનું કોઈ ગોત્ર હોતું નથી. કોંગ્રેસ ઉશ્કેરણી કરે છે તે ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસના કોર્પોરેટરના સગાની સ્કૂલમાંથી પ્રશ્નપત્ર ફૂટ્યું. કોંગ્રેસે લાજવાને બદલે ગાજવાનું કામ કર્યું. બંધ સચિવાલય પેપરકાંડમાં ભાજપ કનેક્શન આવ્યું સામે. સંચાલકે ફારૂક કુરેશી નામના ભાજપના કાર્યકર હોવાનું સામે આવ્યું. સાંસદ કિરીટ સોલંકી સાથેની તસવીર પણ વાયરલ. ગત જુલાઈ માસમાં લીધી હતી ભાજપની સદસ્યતા. બિન સચિવાલય પેપરકાંડમાં અમદાવાદમાં એમએસ સ્કૂલ પાસે ડીઈઓએ માંગ્યો ખુલાસો. સ્કૂલના આચાર્ય, સંચાલક અને શિક્ષકની સંડોવણીની આશંકાના પગલે માંગ્યો ખુલાસો. 7 દિવસમાં ખુલાસો કરવા આપશે સમય. સંતોષકારક જવાબ નહીં મળે તો થશે કાર્યવાહી. બિન સચિવાલય પરીક્ષાના પેપર લીક કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે આરોપીઓના 3 જાન્યુઆરી સુધીના પોલીસ રિમાન્ડ કર્યા મંજૂર. સરકારી વકીલે તપાસની દલીલો કરતા કોર્ટે 3 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. પેપર લીક મામલે નાણાકીય વ્યવહાર મામલે મોટો ખુલાસો. લખવિંદરે 1 પેપરના 10,000 લીધા. 4 થી 5 લોકોને મોકલ્યું હતું પેપર. પોલીસને મળ્યા દસ્તાવેજી પુરાવા. બિન સચિવાલય પેપર લીક મામલે મોટો ખુલાસો. આરોપીઓએ 10 થી 25 હજારમાં વેચ્યા પેપર. પોલીસની પૂછપરછમાં થયો ખુલાસો. પેપર દીઠ 10 થી 25 હજાર માંગ્યા હોવાનું ખુલાસો. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી. પેપર દાલી નિમડાની એમએસ સ્કૂલમાંથી લીક થયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક ડીસીપી અજીત રાજીયણે કરી જાહેરાત. 31મી ડિસેમ્બરે સીજી રોડ સાંજે 6 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી બંધ રહેશે. ટ્રાફિક સમસ્યા નિવારવા નિર્ણય લેવાયો.
અરવલ્લીમાં મોડાસાના ટીટોઈમાં આવેલી પાણીની ટાંકી તોડી પડાઈ જર્જરિત જોખમી પાણીની ટાંકી ગ્રામ્ય પંચાયતે તોડી નવી ટાંકી બની જતા જૂની ટાંકીનો ઉપયોગ ન રહેતા આ ટાંકીને તોડી પડાઈ ગોધરા નગરપાલિકામાં અલગ અલગ કામોમાં થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતી જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હાઈકોર્ટે નગરપાલિકાના નિયામકને 2 મહિનામાં જવાબ રજૂ કરવા આપ્યો આદેશ રેરા એપ્લેટ ટ્રિબ્યુનલમાં ટેકનિકલ મેમ્બરની નિમણૂક ન થતા હાઈકોર્ટમાં કરાઈ રજૂઆત ટેકનિકલ મેમ્બરની તાત્કાલિક નિમણૂક કરવા અરજીમાં કરાઈ રજૂઆત અને આ કેસની વધુ સુનાવણી 20 જાન્યુઆરીએ હાથ ધરાશે પોરબંદરના માલધારી સમાજના આગેવાનો લોકરક્ષક દળની પરીક્ષામાં ન્યાયના આક્ષેપ સાથે 22 દિવસથી ઉપવાસ પર આંદોલન સ્થળે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા લલિત વસોયા સહિતના આગેવાનોએ લીધી મુલાકાત સુરેન્દ્રનગરના મૂડી તાલુકા શિક્ષણ સહકારી મંડળીમાં 96 લાખની ગેરરીતિમાં 16 શિક્ષકો સામે ફરિયાદ વહીવટદારે શરાફી મંડળીના પ્રમુખ મંત્રી કારોબારી સભ્ય સહિત 16 શિક્ષકો સામે નોંધી ફરિયાદ અમદાવાદના આંબાવાડીમાં આવેલી નૌકાર મેટર્નિટી હોસ્પિટલમાં મહિલાનું ડોક્ટરની બેદરકારીથી મોતનો પરિવારજનનો આક્ષેપ ઓપરેશનમાં ટાંકા ન લીધા હોવાથી મહિલાનું મોત પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો દ્વારકાના ખંભાળિયામાં મગફળી ખરીદીમાં વજનકાંટાની ખેડૂતોએ કરી ફરિયાદ મણે 500 ગ્રામ વધુ મગફળી લેવાનો આક્ષેપ અધિકારીઓ વજનકાંટો ઉપાડી ભાગ્યા 20 નવેમ્બરે રજૂઆત કરી હોવાનો ખેડૂતનો દાવો સાબરકાંઠાના હિંમતનગરમાં કલેક્ટર કચેરી પાસે કિસાન સભાએ કર્યા ધરણા દૂધ મંડળીઓના કર્મચારીઓના પગાર અને બિનસભાસદ મંડળીને સભાસદ બનાવવાની માંગ સાથે ધરણા મોટી સંખ્યામાં કિસાન સભાના કાર્યકરો ધરણામાં જોડાયા સાબરકાંઠાના તલોદની બોરિયા બેચરાજી સ્કૂલમાં 5 દિવસથી તાળાબંધી બાળકો બહાર ખુલ્લામાં ઝાડ નીચે બેસી ભણવા મજબૂર ગામ લોકોએ આચાર્યની બદલી કરવાની માંગ સાથે શાળાને કરી તાળાબંધી બનાસકાંઠાના થરાદની ઘેસડા પ્રાથમિક સ્કૂલમાં ગ્રામજનોએ કરી તાળાબંધી મુખ્ય શિક્ષકની બદલી રદ કરવાની માંગ સાથે તાળાબંધી બદલી ન રોકાય ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી વિરોધની મહીસાગરના કડાણામાં આવેલી એકલવ્ય છાત્રાલયમાં 3 વર્ષથી ફરજ બજાવતા ગૃહમાતાએ આચાર્યને કાઢી મૂકતા વિદ્યાર્થીનીઓ આવી મેદાને 300 જેટલા વિદ્યાર્થીનીએ ગૃહમાતાના પરત નહીં લવાય તો ઉપવાસ આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી જૂનાગઢમાં વંથલીમાં સંવિધાન બચાવો રેલીનું આયોજન નાગરિકતા અધિનિયમના સમર્થનમાં યોજાઈ રેલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો વંદે માતરમના નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રેલી પ્રાંત અધિકારીને આપ્યો આવેદનપત્ર સાબરકાંઠાના વિજયનગર ખાતે સીએએ એનઆરસીના સમર્થનમાં યોજાઈ ભવ્ય રેલી રાષ્ટ્રીય વિચાર મંચ દ્વારા રેલીનું આયોજન 150 મીટર લાંબા ધ્વજ સાથે વિજયનગરના વિવિધ રસ્તા ઉપર નીકળી રેલી નાગરિકતા સંશોધન કાયદાને લઈ ચાલી રહેલી ગેરસમજ દૂર કરવા પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા જનજાગૃતિ સંમેલનનું આયોજન શહેરના તાજાવાલા રોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં બાબુ બોકીરિયા ભાજપ પ્રદેશ અગ્રણી મહેશ કસવાલા પોરબંદરના સાંસદ રમેશ ધડુક સહિતના ભાજપના નેતાઓ રહ્યા ઉપસ્થિત છોટાઉદેપુરમાં સીએએ એનઆરસીના વિરોધમાં નીકળી રેલી પિકઅપ સ્ટેન્ડથી પેટ્રોલ પંપ સુધી યોજાઈ રેલી હાથમાં બેનર અને પોસ્ટર સાથે કાઢી રેલી મુસ્લિમ સમાજ સાથે 50 સમાજના યુવાનો પણ રેલીમાં જોડાયા ગીર સોમનાથના વેરાવળમાં સીએએના સમર્થનમાં યોજાઈ વિશાળ રેલી સાંસદ રાજેશ ચુડાસમા જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકી સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું સુરતમાં સીએએના વિરોધમાં રેલી માટે અલગ અલગ સંગઠને માંગી મંજૂરી અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર ઓફિસ છાવણીમાં ફેરવાઈ પોલીસનો સમગ્ર મામલે ચુસ્ત બંદોબસ્ત અમદાવાદ સાયબર ક્રાઇમે જીટીયુની બનાવટી વેબસાઇટ બનાવનાર શખ્સની કરી ધરપકડ જીટીયુના રજિસ્ટ્રારે આ અંગે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ જીટીયુના નામથી ફેક વેબસાઇટ બનાવી અને વેબસાઇટમાં સરકારી નોકરી મેળવવા માટેની આપી જાહેરાત જૂનાગઢના વિસાવદરના અધિકારી લાંચ માંગતો વીડિયો વાયરલ સરપંચ અધિકારીની વાતચીતનો વીડિયો વાયરલ સરપંચે એસીબીને કરી રજૂઆત લાંચમાં પકડાયેલા ડીડી ચાવડા શંકાના દાયરામાં ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વીડિયોની પુષ્ટિ
સુરતના ઉધનામાં શાળાએ જઈ રહેલી કિશોરીની છેડતી કરતા રોમિયોને ચખાડ્યો મેથી પાક. સ્થાનિકોએ પોલીસને જાણ કરી રોમિયોને પોલીસને હવાલે કરી. ઉધનાના જલારામનગરની ઘટના. મોરબીમાં બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી. બાળકીની હાલત ગંભીર. બાળકીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ. નીચી માંડલ પર આવેલ કેરાબિટ ટાઇલ્સ ફેક્ટરીમાં બાળકી દુષ્કર્મ આચર્યો હોવાની આશંકા. ફેક્ટરીના સુપરવાઇઝર પર શંકા. વડોદરા હરણી પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાંથી પસાર થતા હાઈવે પર કોતરોમાંથી યુવકની હત્યા કરેલી લાશ મળી આવી. બનાવ સ્થળેથી રિક્ષા પણ મળી આવી. હરણી પોલીસે હાથ ધરી તપાસ. રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ કરી દેવાઈ. 31 ડિસેમ્બરને લઈ પોલીસ પણ હરકતમાં. 31 ડિસેમ્બર પહેલા દારૂની મહેફિલ ઝડપાઈ. સુરતમાં દારૂની મહેફિલ માણતા 14 લોકોની ધરપકડ. બર્થડે પાર્ટીમાં ચાલતી હતી દારૂની મહેફિલ. વાપીના સેલવાસમાં નહેરના પાણીમાંથી મળેલા યુવકના મૃતદેહ મામલે થયો ખુલાસો. પોલીસ તપાસમાં ખુલ્યો કે યુવકની તેની જ મંગેતરે કરી હતી હત્યા. પોલીસે આરોપી મહિલાના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા. અમદાવાદમાં એક શંકાશીલ યુવકે તેની માતાના ચરિત્ર પર કરી શંકા. શંકાના આધારે માતાની બહેનપણીનું ફેક આઈડી બનાવી અંગત અને અન્ય માહિતી મેળવવાનો કર્યો પ્રયાસ. પોલીસે આરોપી યુવકની કરી ધરપકડ. અમદાવાદના બાપુનગરમાં મહિલા સાથે 2 મહિનાના પહેલા થયેલા દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ. ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા અંકુર શર્મા સામે ફરિયાદ. આરોપીની તરફેણમાં આવી અન્ય મહિલા આરોપી અંકુર શર્માના બચાવમાં કરી ભલામણ. વાપીમાં 40,000ની ઉઘરાણી માટે એક વ્યક્તિનો લેવાયો જીવ. કલર કોન્ટ્રાક્ટરનું કામ કરતા આઝાદ યાદવની કેટલાક શખ્સોએ ઢોર માર મારી નિપજાવી હત્યા. પોલીસે 5 આરોપીની કરી ધરપકડ. સુરતમાં મજૂરા ગેટમાં રાત્રે યુવકની કરાઈ હત્યા. પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધની ખબર પડતા યુવકની કરાઈ હત્યા. મૃતક જયમીનની જિગ્નેશ નામના શખ્સે પહેલા ફોન કરી ઘરની બહાર બોલાવી છરીના 18 ઘા માર્યા. કચ્છમાં ગાંધીધામમાં સેઝમાં કાપડના વેપારીના ઘર પર ફાયરિંગ. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ. ખંડણી માટે ધમકી આપવા ફાયરિંગ કરાયું હોવાની પોલીસને આશંકા. પોલીસે હાથ ધરી તપાસ. ગાંધીધામમાં કાપડના વેપારીના ઘર પર કરાયેલા ફાયરિંગના સીસીટીવી આવ્યા સામે. જુનેદ મેમણ નામના વેપારીના ઘર પર કરાયું ફાયરિંગ. પોલીસે સીસીટીવી મેળવવા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. નવસારીમાં રદ થયેલ જૂની નોટો વટાવવાનો કાળો કારોબાર હજુ પણ સક્રિય. 500ના દરની 248 તથા 1000ના દરની 493 નોટ સાથે દિવેશ ગામિત નામના શખ્સની ધરપકડ. જલાલપોર પોલીસે આબરા રોડ પરથી આરોપીને પકડ્યો. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ મહેસાણામાં વસતા શરણાર્થીઓનું શાલ ઓઢાડી કર્યું સન્માન. મહેસાણામાં 200થી પણ વધુ શરણાર્થીઓ છૂટક મજૂરી કરી ચલાવે છે ગુજરાત. મુસ્લિમ દેશોમાં તેમને જીવવું ઘણું મુશ્કેલ હોવાનો તેમનો દાવો. પાવાગઢમાં 4થી પરિક્રમાનો થયો પ્રારંભ. વાઘેશ્વરી મંદિરથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે કરાવ્યો પ્રારંભ. છેલ્લા 3 વર્ષથી શરૂ કરાયેલી પરિક્રમામાં આ વખતે 7 થી 9 હજાર ભક્તો જોડાયા. અમદાવાદમાં લાલ દરવાજા સ્થિત ભદ્રકાળી મંદિર હવે બનશે સુવર્ણમય. ભદ્રકાળી માતાજીને સોનાના સિંહાસન અને સોનાના મંડપમાં કરાશે બિરાજમાન. મંદિર સોનાનું બનાવવા દાતાઓએ દાન આપવાનો કર્યો આરંભ. પીએમ મોદી સુવર્ણમય મહાકાળી મંદિરનો કરાવશે શુભારંભ. અમરેલીના રાજુલામાં અલ્ટ્રાટેક કંપની કોલોનીમાં ઘૂસ્યા સિંહ. 3 જેટલા સિંહો રહેણાંક વિસ્તારમાં આવી જતા મચી અફરાતફરી. ખોરાકની શોધમાં નીકળ્યા હતા સિંહ. ચીની સેનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા. ચીની સેનાએ કહ્યું પ્રધાનમંત્રી મોદીના લીધે ભારતીય સેના સાથેના સંબંધોમાં સકારાત્મક સુધાર. ચીની સેનાએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. કઝાકિસ્તાનમાં 2 માળની ઇમારત સાથે અથડાતા પ્લેન ક્રેશ. 95 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સહિત કુલ 100 લોકો સવાર હતા. 14ના થયા મોત. 65થી વધુ ઘાયલ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં પોલીસે જાગૃતતા કાર્યક્રમ યોજ્યો. ઓનલાઇન ફ્રોડ, એટીએમ ફ્રોડ વગેરે અંગે માર્ગદર્શન અપાયું. ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં જુમાની નમાઝને લઈ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. સુરક્ષા વ્યવસ્થા ખરાબ ન થાય તે માટેની તૈયારી.
દિલ્હીમાં જુમાને લઈ અને સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન. દિલ્હીના સલેમપુરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત. દિલ્હી પોલીસે સલેમપુરમાં ફ્લેગ માર્ચ કાઢી. પોલીસના જવાનોએ કાઢી ફ્લેગ માર્ચ. સલેમપુરમાં જુમાની નમાઝે લઈ સુરક્ષા. કાનપુરમાં બંદૂકની અણીએ સોનાના દાગીનાની કરાઈ ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી. પટિયાલામાં પોલીસે 98,000ની નકલી નોટો સાથે 3 આરોપીની કરી ધરપકડ. ઉપરાંત પૈસા છાપતું પ્રિન્ટિંગ મશીન પણ જપ્ત કર્યું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો. ગયામાં પોલીસે દારૂની હેરાફેરી મામલે 9 લોકોની કરી ધરપકડ. આરોપીઓ પાસેથી પોલીસે 6-8 લાખ રૂપિયા, 4 ગાડી, 1 ટ્રક, 1 સ્કૂટી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. મનાલીમાં નેશનલ હાઈવે 3 પર ગાડી 200 ફૂટ નીચે ખાબકતા 4 પ્રવાસીઓ થયે ઇજાગ્રસ્ત અને 1 વ્યક્તિ ખોવાયો. પોલીસે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પ્રધાનમંત્રી ગામ સડક યોજના અંતર્ગત રોડ બનાવવામાં આવ્યો. લીરાનથી ઉજ્જાન સુધીનો રોડ બનાવાયો. 8 કિલોમીટર લાંબો રોડ. મધ્યપ્રદેશના રાજગઢમાં સગીરા પર થયો દુષ્કર્મ. સગીરા પર બસની અંદર દુષ્કર્મ. સમગ્ર મામલે પોલીસના તપાસના ચક્રો ગતિમાન. ઉત્તરપ્રદેશના 14 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા કરાઈ બંધ. અલીગઢ સીતાપુરમાં ઇન્ટરનેટ સેવા બંધ. આગ્રા મથુરા ગાઝિયાબાદ કાનપુરમાં બંધ કરાયું ઇન્ટરનેટ. ફિરોઝાબાદ મેરઠ સહારનપુરમાં ઇન્ટરનેટ બંધ. નમાઝ પહેલા તકેદારીના ભાગરૂપે સેવા બંધ કરાઈ. ડિટેન્શન સેન્ટર મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા ટ્વીટ પર ભાજપે કર્યો પલટવાર. ભાજપે કોંગ્રેસને લીધી આડે હાથ. ભાજપે રાહુલ ગાંધીને ગણાવ્યા જુઠ્ઠાણાના સરદાર. ગુરુવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું ડિટેન્શન કેમ્પ મુદ્દે આરએસએસના પીએમ મોદી જૂઠું બોલ્યા.